હાય રે હાય, ન બનવાનું બની ગયું. અચાનક ઓલી બે ઉભી થઈ ગઈ, એ તો પિતા તુલ્ય ગણે છે. શું થયું અંકલ, શું થયું ચાચાજી, ક્યાં હો ગયા? અરે ક્યાં બાત કરું, જે મારો આશરો હતો, જેને મને અહીં સુધી લાવ્યો, બચાવ્યો કેટલી વાર, હાય રે હાય, આ દરિયાલાલ તે આવું શું કરી નાખ્યું? ઓલી સમજી ગઈ કે અત્યાર સુધી આપણે જે જોતા હતા એ ખોટા નાટક હતા, આ હવે સાચું નાટક શરૂ થયું. શું થયું છે બોલો? ધવલે કીધું, અમે બંને ઉભા હતા, આમ જોતા હતા, અચાનક એમનો પગ લપસ્યો, બે હોશિયારથી લપસ્યો નથી, આને ધક્કો માર્યો છે, ખબરદાર, હવે અમારા વાહણમાં આવ્યા છો તો. ધવલે ધક્કો મારીને કાઢી નાખ્યો છે, અને બંને સ્ત્રીઓએ રડવાનું શરૂ કર્યું. અમારા સ્વામીનાથ હજી હમણાં તો લગ્ન થયા છે અને ચાલ્યા ગયા, તમારી ગેરહાજરીમાં અમારો સંસાર અમે કઈ રીતના ચલાવશું? આવા વાઘ વરુ જેવા જ્યાં ફરી રહ્યા છે ત્યાં અમે અમારી અમારા શીલને કઈ રીતના સાચવશું? ત્યાં જ આકાશમાં પ્રકાશ થયો, બંને જણી ઉપર જુએ છે, ત્યાં ઉપરથી નીચે રૂમ ઝૂમ કરતા માતાજી છે ને અહીંયા, કોણ? ચક્કેશ્વરી માતા. હાથમાં શું છે? ચક. ઘુમાવતા નીચે ઉતર્યા છે. મદન રેખા, મદન મંજુષા ને કહે છે, બેન ચિંતા નહીં કરો, ગલત ફેમી નહીં કરો, તમારો પતિ જીવતો છે, એક મહિના પછી તમને મળશે, અને તમારે કોઈ ડરવાની જરૂર નથી, તમારી સામે ખોટી નજરથી જે જોશી આંધળો થઈ જશે. અને સીધા ચક્કેશ્વરી ક્યાં ગયા? ઓલા લવાડ પાસે. આમ ચક્ર ઘુમાવીને ફેંક્યું, ચૂરે ચૂરા કરીને દરિયામાં નાખી. પછી ધવલ પાસે આવ્યા, ધવલ તો ડરી ગયો, ધવલભાઈ ની તો આ ખાસિયત, કોઈ આવે ત્યારે એ ભાઈ તમે મારી માય છો ને બાપ છો એમ કરતો હતો. બંને સતીઓની પાસે દોડી ગયો, બચાવો, આ માતાજી મને મારી ન નાખે. ત્યારે માતાજીએ કીધું, આ બે સતીના પગ પકડ્યા છે એટલે તને છોડી દઉં છું, પણ જો હવે તે બુરી નજર કરી છે તો તું આંધળો થઈ જઈશ. નહીં નહીં નહીં, ક્યારેય નહીં કરું. માતાજી ચાલ્યા ગયા. આ બાજુ ધવલ પોતાના વાહણમાં આવ્યો. પેલા ત્રણ મિત્રોએ કીધું, ધવલ અમે તને પહેલા જ કીધું ગલત કરે છે, ત્યારે ના માન્યો, એટલે લવાડનું માન્યો. જો શું સ્થિતિ થઈ, હજી સમજ, હજી સુધર, પણ દુર્જન હંમેશા દુર્જન જ છે. કૂતરાની પૂંછડી વાંકી તે, એને છ મહિના સુધી ખાડામાં નાખો અને ચારે બાજુ માટી ભેરવી અને એને ત્યાં જ આમ રાખો, પછી છ મહિના જાય પાછું કાઢો તો પૂંછડી સીધી આમ થઈ જાય કે ના સુધરે? ના સુધરે. ધવલને પાછું થયું, આ તો બધું ઠીક છે, બાકી આટલા રૂપિયા, આટલી સંપત્તિ, આટલા વાહન ને આવી સરસ સુંદરીઓ એમ જવા દેવાય ખરી? ફરી પાછો પૂછી. જ્યાં બંનેની પાસે આવ્યો ત્યાં આંધળો થઈ ગયો. અરે બાપ મરી ગયો, બચાવો બચાવો. બંને કરુણા કરીને પાછો એને બહાર મોકલ્યો. ધવલને થયું કે હવે કઈ વિચારવું પડશે, અને ધવલે નક્કી કર્યું કે આપણા વાહણ ક્યાં લઈ જવાશ, ઉત્તર તરફ લઈ જવું. નોર્થ એટલે શું આવે? દિલ્હી. દિલ્હી આવે ને નોર્થમાં. એણે વાહણને વાળવાનો પ્રયત્ન કર્યો, પણ કોઈ હિસાબે વાહણ વળતા જ, એના પેટમાં પાપ છે. કેવી દૂર જગ્યાએ ચાલ્યા જઈએ કે પછી આપણને કોઈ હેરાન ના કરશે, વાહણ નથી વળતું, પવન અનુકૂળ નથી મળતો. અને એમ કરતા કરતા આ વહાણ બીજી જ દિશામાં ચાલ્યા ગયા. મહિના સુધી આ વહાણ ચાલતા 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 દરિયામાં ફરતા એક દિવસ એક કિનારે આવીને ઉભા. એ કિનારો કયો છે, ક્યાં આવ્યા, ત્યાં કોણ મળે છે,
શું થાય છે એની વાત આવતીકાલના પ્રવચનમાં. પરમાત્માને આગ્રહ બોલાય છે.